આજથી શરૂ થતું વિક્રમ સંવત 2075 નું નવું વર્ષ અબાલા વૃદ્ધમાં સૌ ભારે ધૂમધામ પૂર્વક ઉજવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ગામના તમામ ગોપાલકો વહેલી સવારે ગામની મધ્યમાં આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થયા. ભગવાન રાધાકૃષ્ણની શ્રદ્ધાપૂર્વક આરતી કરી ત્યારબાદ મંદિર બહાર ગામના તમામ ગૌવંશ સહિત પશુધનને મોટી સંખ્યામાં એકઠા કરવામાં આવે છે અને ગામના ગોપાલકો યુવકો દ્વારા પરંપરાગત રીતે પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે અને ભડકાવવામાં આવે. ગામના તમામ પશુઓ ગામની સીમામાં દોડ લગાવે છે. સામાન્ય રીતે પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવાથી પશુઓને ભડકીને આમ જનતાને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ આજના દિવસે ભગવાન કૃષ્ણના વંશજ એવા ગોપાલકો દ્વારા પશુ ભડકાવાથી કોઈને પણ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી કે ઈજા થતી નથી. ત્યારબાદ મંદિરના ચોકમાં સૌ એકઠા થઈને એકબીજાને ગળે મળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી. વર્ષોથી એવી માન્યતા રહેલી છે કે આ પ્રમાણે પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવાથી તમામ ગોપાલકો પરિવારમાં સુખ અને શાંતિ રહે, તમામના સ્વાસ્થ્ય નિરોગી રહે, પશુઓમાં મહામારી જેવો ઉપદ્રવ પણ વર્ષ દરમિયાન થતો નથી, કૃષિ ક્ષેત્રે પણ સારી ઉપજ મળે છે. અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભરવાડ વિનોદભાઈ ડી રામપુર, અરવલ્લી જિલ્લાનું આ રામપુર ગામ ત્રણ જ્ઞાતિનું ગામ છે, પણ એટલી સમથી આ બધા લોકો રહે છે અને વર્ષોથી આ પરંપરા છે કે એ ગાયોને પશુઓને ભરકાવે છે, ફટાકડાથી કોઈ નુકસાન થતું નથી એ વર્ષોથી અમે જોયું છે. અને ભગવાનના મંદિરે બધા ભેગા થઈ અને આરતી પછી આ ગાયોને ભરકાવવામાં આવે છે. એક બીજી પણ પરંપરા છે કે ગાયો પછી અમારા ગામમાં કઈ સાધન છે તેને પણ આ રીતે ગામ બહાર એક ઓટો મારવામાં આવે છે, એટલે અંધશ્રદ્ધા દૂર થાય, વ્યામ દૂર થાય, કુસમ દૂર થાય તે રીતે આ પ્રયત્ન હોય છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. નવા વર્ષમાં માં શક્તિપીઠ અંબાજીના મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટ આરતીમાં ભક્તો ઉમટ્યા હતા અને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારે શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. નવા વર્ષમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અન્નકૂટ આરતીમાં ભક્તો ઉમટ્યા, સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડ પર આવેલું છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળસ લાગેલા હોય. આ મંદિર અદ્ય શક્તિપીઠ તરીકે ભારતભરમાં જાણીતું છે. હાલમાં દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને અંબાજી મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને આજે અંબાજી મંદિરમાં નવા વર્ષ અને નવા દિવાળી પર્વને લઈને શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના શક્તિ દ્વારાથી આખા મંદિર સુધીના ભાગને રંગબેરંગી સુંદર લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું અને નવા વર્ષના દિવસે માઈ ભક્તોને માતાજીના દર્શન કરવા આચૂક આપતા હોય છે. આમ રંગબેરંગી લાઇટિંગથી આખું અંબાજી મંદિર સુંદર લાગી રહ્યું છે. આજે નવા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો. મંગળા આરતી પણ થઈ હતી. આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને વહેલી સવારની મંગળા આરતીમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવ્યા. મંદિરમાં મોટી મોટી લાઇન જોવા મળી. શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરમાં માઈ ભક્તોને તકલીફ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી. અંબાજી મંદિરમાં ભક્તો દેવ દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે અને આખું મંદિર પરિસર માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારબાદ બપોરે 56 ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો. માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને બપોરે આખું મંદિર પરિસર ભક્તોથી ઉમટી પડ્યું હતું અને આજે અંબાજી મંદિર 10:45 વાગે બંધ થશે અને બપોરે 56 ભોગનો માતાજીનો અન્નકૂટ થશે તેમ કહ્યું હતું. તેમણે આજે નવા વર્ષમાં ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને બધાનું કલ્યાણ થાય તેવી શુભકામના પણ કરી હતી. અંબાજી મંદિર દિવાળી અને બેસતા વર્ષના નિમિત્તે માતાજીની સવારની આરતી 6 વાગે કરવામાં આવી છે અને બપોરે માતાજીનો જે 56 ભોગ છે એ 12 વાગે ધરાવવામાં આવશે અને તેની આરતી 12:15 કરવામાં આવશે અને દિવાળી અને નવા વર્ષની દરેક માઈ ભક્તોની શુભેચ્છા પાઠવું છું. સરસ. બ્યુરો રિપોર્ટ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અંબાજી. મધ્યપ્રદેશની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી દીધી છે અંતિમ યાદી. ત્યારે વિધાનસભાના ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ હવે પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે પોતાની આ યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે.
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી હતી. ભાજપે પોતાની આ યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે, જેને કારણે પ્રદેશ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ ભાજપ સરકારના પ્રધાન કુસુમ મેહદલનું પત્તું કપાઈ ગયું છે. કુસુમના બદલે હવે પન્નાત્રી ઝુંબેશસિંહને ઉમેદવાર બનાવવામાં આવે છે. આ પ્રધાનની ટિકિટ માટે ભારત જહેમત ઉઠાવી હતી અને તેમની મહેનત કંઈ કામમાં ન આવી. આખરે આ પ્રધાને નિરાશ થવાનો વારો આવ્યો છે. ત્યારે શિવરાજ નાની એક પ્રધાન રામકૃષ્ણને ટિકિટ નહીં મળતા તેમણે ભાજપથી છેડો ફાડી અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. આ તમને જણાવી દઈએ કે 2013માં છતરપુરથી ચૂંટણી લડી તેઓ જીતી ચૂક્યા હતા. હિન્દુનો નૂતન વર્ષનો પ્રારંભ થયો હતો ત્યારે દરેક ધાર્મિક સ્થાનોમાં અવનવા મનોરથન દર્શન થયા છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. હિન્દુ નૂતન વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે દરેક ધાર્મિક સ્થાનોને અવનવા મનોરય દર્શન થાય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા 56 ભોગને અન્નકૂટ ધરાવવામાં આવે. ભગવાનને જાતે જાતની મીઠાઈઓ, અલગ અલગ ફરસાણ અને મિષ્ટાન સાથે ભગવાનને ભોગ ધરાવવામાં આવે. ભગવાનના અન્નકૂટના હજારો ભક્તોએ દર્શન કર્યા અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓને માટે અન્નકૂટના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આજના પ્રારંભ થતા નૂતન વર્ષે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી અબાલા વૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દ્વારે ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તાલા બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળી ની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી SM એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NS ટ્યુબ ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. આજ ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સ હમારી સંસ્થા મેં વર્ષો સે ચલા આયા, સંયુક્ત રૂપ સે હમ યહાં દીપાવલી કા ચોપડા પૂજન કા તહેવાર યહાં સભી ઇકઠ્ઠે હોકે સભી ભાઈ કરતે હૈ. ઉસમે માં સરસ્વતી ઓર માં લક્ષ્મી કી પૂજા કા પ્રસ્થાન રહેતા હૈ ઓર સારે વેપારી હમારે જો મિત્રગણ હૈ વો ઇસ પૂજા મેં સંમિલિત હોતે હૈ. और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़ कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है. इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है. जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं. સારા વેપારીઓ કો સારા મિત્રગણ કો
दिवाली की शुभकामना। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन किया जाता है। उसके उपलक्ष्य में चोपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष्य में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ ના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। નોટબંધીના બે વર્ષ પૂરા થવા પર નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આ પગલું અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા સરકાર ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે। નોટબંધીનો હેતુ કરન્સી જપ્ત કરવાનો ન હતો પરંતુ ટેક્સ વસૂલ કરવાનો હતો। નોટબંધી બાદ ટેક્સની ચોરી કરવા મુશ્કેલ બાબત થઈ ગઈ, જ્યારે આ અંગે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો, તેના કારણે ભારતીય ઇકોનોમી તેને સમાજ હલી ગયો છે। મનમોહને જણાવ્યું હતું કે નોટબંધીની અસર દેશના દરેક વ્યક્તિ પર પડી છે, તે પછી પણ કોઈ પણ ઉંમર, જાતિ કે વ્યવસાય કરતો હોય સમય સૌથી મોટી દવા છે, પરંતુ કમનસીબે એ વાતની છે કે સમય પસાર થઈ ગયા બાદ પણ નોટબંધીના ઘા અને નિશાન વધુ દેખાઈ રહ્યા છે। નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2016 રોજ 500 અને 1000 રૂપિયાની નોટને બંધ કરવા અંગેની જાહેરાત કરી હતી। જેટલીએ કહ્યું કે સરકારના નિશાનમાં દેશની બહાર મૂકવામાં આવેલું કાળું ધન હતું। સંપત્તિ ધારકોને કહેવામાં આવ્યું હતું કે તે ટેક્સની ચૂકવણી કરીને આ પૈસાને દેશમાં લઈ આવે, જે લોકો આમ કરવામાં નિષ્ફળ રહ્યા તેઓને સામે હાલ બ્લેક મની એક્ટ
અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશની બહારના તમામ ખાતાઓ અને સંપત્તિઓની જાણકારી સરકાર પાસે છે. જેટલી આ અંગે વધુમાં વધુ જણાવ્યું હતું કે નોટબંધીએ લોકોને બેંકમાં પૈસા જમા કરવા માટે મજબૂર કર્યા હતા. તેના પરિણામ સ્વરૂપે 17.42 લાખ સંદિગ્ધ ખાતા ધારકોની ઓળખ કરવામાં આવી. બેંકોમાં મોટી સંખ્યામાં પૈસા જમા થવાને કારણે તેમને લોન આપવાની ક્ષમતામાં વધારો થયો. આ પૈસાના રોકાણના હિસાબથી મ્યુચ્યુઅલ ફંડમાં નાખવામાં આવ્યા. જેટલે કહ્યું કે નાણાકીય વર્ષ 2018-19માં ગત વર્ષની સરખામણીમાં 20.2% વધુ વ્યક્તિગત ટેક્સ જમા થયો. કોર્પોરેટ ટેક્સનું કલેક્શન પણ 19.5% વધુ રહ્યું, જ્યારે 2014માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 6.6% અને 2015માં 9% રહ્યું. ગોટાળાઓની યાદી લાંબી છે. નોટબંધી ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ ગંભીર ઘા પહોંચાડ્યો છે. આ નિર્ણયના 2 વર્ષ પછી પણ આ એક રહસ્ય જ છે. દેશની આવી મુશ્કેલીમાં શા માટે ઘરકેલી દેવામાં આવ્યો? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આદિવાસી બાહુલ્યતા ધરાવતા દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે ગાય ગૌરીનો તહેવાર ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જેને જોવા માટે મોટા મોટા શહેરોમાંથી અનેક લોકો આવ્યા હતા. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે દિવાળીના પર્વત અને તેમાં પણ નવા વર્ષના દિવસે ગાય ગૌરીનો અનોખો તહેવાર મનાવવામાં આવે છે. જિલ્લાના ગારબડા, ગાંગરડી, જાલોદ તેમજ દાહોદ શહેરમાં ગાય ગૌરીનું આયોજન કરવામાં આવે છે. ગાય ગૌરીની ઉજવણી હજારો વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે, જેમાં આદિવાસી પરિવારો દ્વારા ગાયોને રંગ રોગાન કરીને ગાયોને સજાવી ગામના મુખ્ય ચોકમાં લાવવામાં આવે છે, જ્યાં પૂજન વિધિ બાદ ગાયોને દોડાવવામાં આવે છે અને બધા રાખેલા આદિવાસી ખેડૂતો ગાયોના ટોળાની નીચે સૂઈ જાય. કેટલીક ગાયો તો આ લોકો પરથી પસરી જાય છે. ગાય ગૌરીની એવી માન્યતા છે કે સમગ્ર વર્ષ દરમિયાન જો ગાય માતાને મારી દેવાયું હોય, ગાય માતાને કોઈ પણ નુકસાન ખેતી સમયે કરવામાં આવ્યું હોય, તો આજના દિવસે નવ વર્ષના દિવસે ગાય માતાને માફી માંગી તેની પૂજા કરી તેમની માફી માંગવામાં આવે, જેથી આવનાર વર્ષ ખેતીમાં સારું જાય, તેમને વરસાદ સારો પડે. અને ગાયની નીચે સૂઈને બાધા પૂરી કરનાર લોકોને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઈજાઓ થતી નથી, તેમજ આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. આ ગાય ગોરી અમે એના માટે પૂજીએ છીએ કે આખા વર્ષ દરમિયાનમાં અમારાથી કોઈ આ ગાય માતાને, અમે આદિવાસીઓ આ ગાયને માતા માનીએ છીએ, અને કંઈ અમારાથી કંઈ ભૂલ થઈ અને લાકડી વાગી હોય, અમે ખેતી ખેડૂત કહેવાઈએ આદિવાસીઓ, અને એમાં કંઈ અમારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો એ દરમિયાન અમે ગાય માતાને આજના દિવસે નવા વર્ષના જ્યારે એ ગાય માતાને ગોરી પૂજન કરી એમના નીચે સૂઈ અને એમનાથી માફી માંગીએ છીએ, અને આવનાર વર્ષ સારો વરસાદના લીધે આવે અને અમારી ખેતી સારી થાય એના લીધે અમે આ એક હજારો વર્ષથી માનીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દાહોદ. તાલા બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના, અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના, અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું
પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના, અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं. और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ
સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. એક ફેનને ભારત છોડવા માટે કહેનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નિવેદનના કારણે તે બે કોર્ટ ઉપર આવી ગયા છે. સોશિયલ મીડિયા ઉપર સતત વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે વિરાટ કોહલી ટ્વિટર ઉપર પોતાના નિવેદન ઉપર સફાઈ આપવી પડી હતી. વિરાટ કોહલીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે મને લાગે છે કે ટ્રોલિંગ કરવું મારા માટે નથી દોસ્ત, હું પોતે ટ્રોલ થવાથી જ સંતુષ્ટ છું, હું પણ પસંદની આઝાદીના પક્ષમાં છું. દોસ્તો, તહેવારોનો આનંદ લો અને શાંતિ રહો અને બધાને પ્રેમ. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી કહેવા માંગે છે કે જેવી રીતે આ ભારતીયોના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમને ખોટો અને અપમાનજનક લાગ્યો છે, એટલે તેમને ફેન્સને આ રીતે જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિવસના અવસર ઉપર વિરાટ કોહલીએ પોતાના એપ લોન્ચ કરી હતી, જેના ઉપર કોમેન્ટ આવી હતી, જેનો જવાબ જે ભારતીયો અને બીજા દેશોના ખેલાડીઓ પસંદ છે તેમને દેશ છોડવા જોઈએ. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર વિરાટ કોહલી ટ્રોલ થવાની સાથે સાથે તેમના રાષ્ટ્રપ્રેમ ઉપર પ્રશ્નો ઊભા થયા હતા. સમાચાર પ્રમાણે BCCIએ વિરાટ કોહલીનું નિવેદન બિન જવાબદારી છે. PTIમાં છપાયેલા સમાચાર પ્રમાણે BCCIના અધિકારી પ્રમાણે આ ખૂબ જ બિન જવાબદાર નિવેદન હતું. તેમને સતર્ક રહેવાની જરૂર છે. તેમને સમજવું જોઈએ કે ભારતીય પ્રશંસકોના કારણે જ કમાણી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા જ AIMIMએ પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી છે. બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે બીજેપી મુસ્લિમ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા જ AIMA પ્રમુખ અસુદ્દીન ઓવૈસીને ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી છે. ત્યારે બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે બીજેપી મુસ્લિમ મુક્ત ભારત બનાવવા ઈચ્છી રહી છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે તેલંગણામાં એક રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ આ નિવેદન આપ્યું હતું. બુધવારે ઓવૈસીએ કહ્યું હતું કે અમિત શાહ આવીને તેલંગણામાં બોલે કે હૈદરાબાદને મજલિસથી મુક્ત કરશે. કેવું મુક્ત કરશો તમે અને તે ક્યાંથી મુક્ત કરશો? તમે મજલિસ મુક્ત નહીં, પરંતુ ભારતમાંથી મુસલમાનોને મુક્ત કરવા માંગો છો, ભારતમાં મુસલમાનોનો સર્વનાશ કરવા માંગો છો. બીજેપી કોંગ્રેસ મુક્ત નહીં, પરંતુ મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માંગે છે. આ પહેલા પણ ઓવૈસીએ બીજેપી વિરુદ્ધ આવા તીખા પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે જણાવી દઈએ કે આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ તેલંગણામાં પહેલી વખત ચૂંટણી થઈ રહી છે, ત્યારે હાલમાં રાજ્યમાં EG સરકાર જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. The Cotton Textile Export Promotion Council ના 30 ભાગના સભ્યો SMMIના કેટેગરીમાં આવતા હોવાથી આ ક્ષેત્ર વિકાસ ઉપર તેમણે વિશેષ કેન્દ્રિત કરવું જોઈએ. તેમજ એક કેન્દ્રના ટેક્સટાઇલ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અહીં આયોજિત વિકાસ એવોર્ડ વિતરણ પણ સંભાળવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી MSME સેક્ટર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગો ETF સ્કીમનો અને ₹6,000 કરોડનો સ્પેશિયલ એપરલ મેડ એપ્સ પેકેજનો લાભ લેવો જોઈએ. તમને જણાવ્યું હતું કે વિશ્વના ટેક્સટાઇલના વેપારમાં ભારત મહત્વનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં સૌથી મોટા ટેક્સટાઇલના નિકાસકાર તરીકે બીજું સ્થાન ધરાવે છે. કુલ ટેક્સટાઇલ ક્લોથિંગ નિકાસમાં કોટન, યાન અને કાપડનો હિસ્સો 23% છે. અહીં એ વાત સવિશેષ ઉલ્લેખનીય છે કે એપ્રિલ સપ્ટેમ્બરમાં કોટન ટેક્સટાઇલની નિકાસમાં 26% વધારો જોવાયો. ટેક્સ પ્રોસેલે 2017-18 વર્ષ દરમિયાન શ્રેષ્ઠતમ નિકાસ કામગીરી દર્શાવતા એકમો અને નિકાસકારોને 32 કેટેગરીમાં 56 એવોર્ડ એનાયત કર્યા. 38 કંપનીઓએ એવોર્ડ સ્વીકાર્યા હતા. તેઓ પૈકી 7 કંપનીઓ પ્રથમવાર નિકાસ એવોર્ડ મેળવ્યો હતો.
આ વખતે મહિલા કામદારો સહિત રોજગાર વધારવા માટે પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે ટેક્સ પ્રોસેલના અધ્યક્ષ ઉજ્જવલ લાહોટીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો કારણે ભારતના ટેક્સ ટ્રાયલની નિકાસને ફાયદો થવાની શક્યતા છે. ટેક્સ પ્રોસેલે એમઆઈએસ હેઠળ કોટન યાનને આરઓએસએલ સ્કીમ હેઠળ લાવવાની માંગણી સરકાર સમક્ષ કરી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.